हेलो विद्यार्थी मित्रों, स्वागत छे आप सर्वेनु अल्फा विद्या संकुलना जबरदस्त एवा डिजिटल प्लेटफॉर्म नी अंदर। तो आजे आपणे जे मळीए छे आ लेक्चर नी अंदर एमा फिजिक्स नी अंदर चेप्टर नंबर 9 जे आपणो चाली रह्यु छे किरण प्रकाश शास्त्र, जबरदस्त चेप्टर विद्यार्थी मित्रों, लॉजिक थी भरपूर चेप्टर छे, बराबर कंसेप्ट थी भरपूर चेप्टर छे, अने सौथी वधारे मार्क धरावतो आ चेप्टर छे। तो एनी अंदर आपणे नेक्स्ट पड़ाव नी अंदर विद्यार्थी मित्रों पहोंची गेला छे। अत्यार सुधी नी चर्चा नी वात करीए तो छेले आपणे एक जे लास्ट आपणो एपिसोड छे ए मीटिंग नी अंदर कंसीडर करेलो होय अने एमा तमारा एमसीक्यू रिलेटेड धी बेस्ट कांसेप्ट करावेला હતા। અમુક જે એમ કહી શકાય કે સ્વાધ્યાયનો 17મો દાખલો છે એ 4 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ, પણ એમસીક્યુ માં પૂછાય તો તમારે ઓછા ટાઈમ માં એ વસ્તુ કરવી પડે, તો એના માટેનો મે શોર્ટકટ પણ આપેલો હતો માય ફ્રેન્ડ, બરાબર છે। તો આ વસ્તુની અંદર તમે અત્યારે વિદ્યાર્થી મિત્રો પાવરફુલ હોવા જોઈએ, અને આ તમારો પાવરફુલ પરફોર્મન્સ જે છે એ તમારે D3 કમેન્ટ થી આજે આપવાનું છે। જબરજસ્ત એવી D3 કમેન્ટ આજના દિવસની શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો થઈ જાય કે જે તમારો ઉત્સાહ તો દર્શાવશે, તમારું પાવરફુલ પરફોર્મન્સ છે એ પણ દર્શાવશે, તમારા કન્સેપ્ટ ક્લિયર છે એ પણ દર્શાવશે। અત્યાર સુધીની જે ચર્ચા થયેલી છે એમાં જે શોર્ટકટ કીધેલા છે એ પણ તમને ભરપૂર કામ આવેલા છે એ પણ દર્શાવશે। તો આના માટે D3, તમારા માટે D3, વાહ ભાઈ વાહ, જબરજસ્ત જબરજસ્ત, એવરીવન વેરી ગુડ। તો ચલો હવે આપણે આજના લેક્ચરની શુભ શરૂઆત કરવાની છે 3 માર્કની થિયરી સાથે, અને અહીંથી આપણે હવે પરાવર્તન પછી જે વક્રીભવનની ઘટના સમજેલી હતી એ વક્રીભવન જે આપણે થોડુંક આગળ વધારવાનું છે। તો આ પ્રશ્ન 3 માર્કમાં કઈ રીતે વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય એની હું ચર્ચા કરી દઉં તમને। આ રીતનો પ્રશ્ન આવી શકે કે ગોળીય વક્ર સપાટી આગળ થતું વક્રીભવન સમજાવો। તો પહેલા તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે નવી વસ્તુ આવે છે એ આઈ થિંક સો ગોળીય વક્ર સપાટી જ હોય કે ભાઈ આ છે શું, બધી વસ્તુ જબરજસ્ત રીતે સમજીએ। પહેલા પ્રશ્ન જોઈ લ્યો કે તમારે અહીંયા એક વક્રીભવનની ઘટના થાય છે એ સમજાવવાની છે, પણ એ ગોળીય વક્ર સપાટી આગળ તો અરીસો છે વિદ્યાર્થી મિત્રો, એ જસ્ટ તમે કન્સિડર કરી શકો। જે અરીસો હતો વિદ્યાર્થી મિત્રો એ આમ કવચ જ હોય, કાં તો આ રીતે હશે અને કાં તો આ રીતે હશે, ખ્યાલ પડે, કવચનો એક નાનો એવો ભાગ છે। પણ તમે માની લ્યો કે કોઈ આ રીતની વસ્તુ કન્સિડર કરો છો, ખાસ અહીંયા ધ્યાન વિદ્યાર્થી મિત્રો, માની લ્યો કે આ રીતની વસ્તુ તમે કન્સિડર કરો છો માય ફ્રેન્ડ, તો આને કહી શકાય બહિર્ગોળ વક્ર સપાટી। શું કહી શકાય? બહિર્ગોળ વક્ર સપાટી। શું કામ એને? તો કે પેલા તો જુઓ આ આખે આખો કાચ હોય, આ જે મે લાઈન અહીંયા સુધી ડ્રો કરેલી છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આખે આખો ગ્લાસ એટલે કે કાચ છે। તો પહેલા જો હું તમને માધ્યમની ચર્ચા કરી દઉં, અહીંયા હવા હવા ઈ હશે, બરાબર છે, અને આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આ જે વક્ર સપાટી બનેલી છે, માનો કે કાચ અથવા તો તમે ગ્લાસ કન્સિડર કરી શકો એમાંથી બનેલી છે, તો હવા અને કાચમાંથી, હવા અને કાચમાંથી પ્રકાશીય રીતે ઘટ માધ્યમ કેવું કહેવાય? ઝડપથી કમેન્ટ થઈ જાય, બહુ સિમ્પલ ક્વેશ્ચન, પપ્પુ ટાઈપ ક્વેશ્ચન, હવા અને કાચમાંથી કયું માધ્યમ પ્રકાશીય રીતે ઘટ છે? વાહ ભાઈ વાહ, યાદ છે, ખાલી ઘટ નહીં બોલવાનું પણ પ્રકાશીય રીતે ઘટ બોલવાનું, એ પણ ઇમ્પોર્ટન્ટ છે। તો એ તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ છે, સાચો છે, આ માધ્યમ પ્રકાશીય રીતે તમે ઘટ કન્સિડર કરી શકો, અને અહીંયા જે માધ્યમ છે એ પ્રકાશીય રીતે પાતળું કન્સિડર કરી શકો। હવે માની લ્યો કે આનો વક્રીભવનાંક તમે N1 કન્સિડર કરો છો, રાઈટ, અને આ જગ્યાએ જે પણ માધ્યમ છે એનો વક્રીભવનાંક તમે N2 કન્સિડર કરો છો, ખ્યાલ પડ્યો? અહીંયા આ આખું ભરેલું છે, આ મરી મસાલાથી ભરપૂર છે, આ ખાલી ભાગ નથી, અહીંયા આખે આખું ગ્લાસ જ છે, તમે આ જેટલો પોર્શન દેખાય એ આખે આખો કાચનો બનેલો છે, આ ખાલી આવું નથી, આ કિનારી નથી, ખ્યાલ આવે ને, આ મરી મસાલાથી ભરપૂર છે, એટલે આને કહેવાય ગોળીય વક્ર સપાટી। ડન, ક્લિયર? અચ્છા હવે સમજો, આ આ આ જે સપાટી છે ને બહિર્ગોળ, આ ઉપસેલી સપાટી છે એટલે આને બહિર્ગોળ વક્ર સપાટી કહેવાય, રાઈટ? હું આમ કન્સિડર કરું તો માય ફ્રેન્ડ આ જે સપાટી છે, આ જે સપાટી એને તમે શું કહેશો? ચલો કમેન્ટ ફાસ્ટ, આને અંતર્ગોળ કહેવાય કે બહિર્ગોળ? અહીંયા મેં જે ડ્રો કરેલી સપાટી છે વિદ્યાર્થી મિત્રો એને તમે અંતર્ગોળ કહેશો કે બહિર્ગોળ? ઝડપથી કમેન્ટ ફાસ્ટ, કમેન્ટ ફાસ્ટ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જબરજસ્ત રિસ્પોન્સ છે, પણ ઉતાવળ નહીં કરવાની,
મેં તમને આ જે ચેપ્ટર છે એનો પહેલો જ લેક્ચર હતો એમાં જ કીધું હતું સેપ ઉપર જતા નહીં, સેપ ઉપરથી તમે યાદ રાખશો બટકી જશો, લોજિક ઉપરથી યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આય બહિર્ગોળ વક્ર સપાટી જ છે, ઝટકો ન લાગવો જોઈએ, કારણ કે જો એ બહારની ભાગ ઉપસેલો છે તો અંતર્ગોળ કઈ રીતે ડ્રો કરી શકો તમે? વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ છે એ આ રીતે પણ કન્સિડર કરી શકો, આ અંતર્ગોળ વક્ર સપાટી કહેવાય. ડન, તમે આ રીતે અથવા તો આ રીતે ડ્રો કરી શકો કે આ આખો ભાગ કાચનો બનેલો હોય. ખ્યાલ પડે, ક્લિયર થાય? તો આ અંતર્ગોળ કહેવાય. અંદરની બાજુએ વક્રી, મતલબ અંદરની બાજુએ જે સપાટી છે અંતર્ગોળ કન્સિડર કરી શકાય, ઉપસેલી બહારની સાઈડ છે એને તમે બહિર્ગોળ કન્સિડર કરી શકો. તો આ કન્સેપ્ટ ક્લિયર. હવે અંતર્ગોળ બહિર્ગોળમાં ભૂલ પડવી ન જોઈએ. અહીંયા આપણે જે ઇક્વેશન મેળવવાનું છે, જે સમીકરણ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ સમીકરણ આપણે કન્સિડર કરશું કે ભાઈ એ સમીકરણ તમારે બહિર્ગોળ માટે મેળવવાનું છે, પણ એની અંદર સંજ્ઞા પદ્ધતિ વાપરશો એટલે એ અંતર્ગોળ માટે સાચું જ છે. આ જે થિયરી છે 3 માર્કની આકૃતિ ઉપર આધારિત છે. આકૃતિ જેને મગજમાં બેસી ગઈ એનું 50 નહીં પણ 60% કામ થઈ ગયું, પછી ખાલી 40% કામ જ બાકી રહેશે. તો 60% કામ માટે પહેલા અહીંયા ધ્યાન, વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો. માની લ્યો કે આ જગ્યાએ આપણે કન્સિડર કરીએ કે અહીંયા આપણે મુખ્ય અક્ષ લઈ લઈએ. ચલો અહીંયા આ જે છે, કેમ અરીસાને મુખ્ય અક્ષ હોય, એવી રીતે આ આ જે વક્ર સપાટી છે એને પણ મુખ્ય અક્ષ હોય, આ એની મુખ્ય અક્ષ છે. ઓકે, હાલો અહીંયા આપણે એક વસ્તુ મૂકેલી છે, એ વસ્તુનો વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ મેળવવું છે, ખાસ ધ્યાન રાખજો. તો આ જગ્યાએ તમે માની લ્યો કે અહીંયા એક બિંદુવત વસ્તુ મૂકેલી છે. શું છે ખાસ સમજજો, જોજો અહીંયા મેં એક બિંદુવત વસ્તુ મૂકેલી છે અને એ બિંદુવત વસ્તુનું મેં નામ આપી દીધું છે ઓ. ઓ બોલે તો ઓબ્જેક્ટ, બોલો ઓ બોલે તો ઓબ્જેક્ટ. આ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવું છે. પ્રશ્ન પૂછું છું, એક ખાસ આ બાજુ ધ્યાન. આ બિંદુવત વસ્તુનું વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ મેળવવું છે, તો આ પ્રતિબિંબ મેળવવા માટે કેટલા કિરણો જોશે? કમેન્ટ ફાસ્ટ ગાઈસ, કમેન્ટ. આ જે વસ્તુ છે એનું મારે પ્રતિબિંબ મેળવવું છે, તો આ પ્રતિબિંબ મેળવવા માટે મારે કેટલા, ઓછામાં ઓછા કેટલા કિરણોની રિક્વાયરમેન્ટ રહેશે? આ પ્રશ્ન તમારા માટે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા તમે કન્સિડર કરી શકો કે 2 કિરણોની રિક્વાયરમેન્ટ રહેશે, કારણ કે 2 કિરણો હોય તો જ બંને છેદશે, અને જો બંને છેદશે તો જ તમારું ભેગું થશે. એ ફૂલ એન્ડ ફાઇનલ વાત છે, ક્લિયર છે? તો ચલો આપણે ટ્રાય કરીએ. હવે જોજો, હવે જોજો આ જે સપાટી છે, હે વિદ્યાર્થી મિત્રો આ ખાસ સમજો, આકૃતિ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે માય ફ્રેન્ડ. માની લ્યો કે હું એવું તમને કન્સિડર કરું કે આ જગ્યાએ આ સપાટીનું કેન્દ્ર છે. જોજો ભાઈ અહીંયા ધ્યાન, આ વક્ર જે સપાટી છે એનું તમે વક્રતા કેન્દ્ર સી તમે કન્સિડર કરો, કે અહીંયા તમે આ રીતનો આમ ભાગ કન્સિડર કરો આખો, તો એ ગોળાકાર જે આખી આખી વસ્તુ બને એને અનુલક્ષીને આ એનું કેન્દ્ર છે. ડન, હવે હવે તો કે માની લ્યો કે આ જગ્યાએ તમે ત્રિજ્યા કન્સિડર કરશો, આમ આપણી સ્ટાઇલમાં કહીએ તો ઢીંચક ઢીંચક અને ઢીંચક વા ભાઈ વા, તો આને તમે શું કહી શકો? તો કે આને તમે કન્સિડર કરી શકો સપાટીને દોરેલો લંબ. બોલો આને શું કન્સિડર કરી શકો? સપાટીને દોરેલો લંબ. બરાબર, તો આ સપાટીને દોરેલો શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે લંબ છે. બરાબર, હવે જોજો હવે શું થશે, તો કે આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમે માની લ્યો કે અહીંથી એક કિરણ છે એ આપાત કરો છો, તો આ આપાત કિરણ થઈ ગયું. આપાત કિરણ આ ખબર પડે ને આને સપાટીને દોરેલો લંબ કઈ રીતે કહી શકાય? અરે ભાઈ આપણે કેટલી બધી વાર જોઈ ગયા કે વક્રાકાર સપાટી હોય તો તમારે સ્પર્શક ડ્રો કરવાનો, હવે સ્પર્શકને લંબ ડ્રો કરવો હોય તો સ્પર્શકને લંબ ડ્રો કરવો હોય વિદ્યાર્થી મિત્રો તો એ પછી તમારે કાંઈ વિચારવાનું થાય જ નહીં, એ ત્રિજ્યા જ હોય. તો હવે તો તમને ખબર જ છે, તો આ ત્રિજ્યા છે પણ સપાટીને દોરેલો શું કહેવાય? લંબ કહેવાય. વાહ ભાઈ વાહ. હવે જોજો હવે જોજો આ આપાત બિંદુ, અને આપાત બિંદુ કીધું કે ભાઈ એ જગ્યાએ આપાત કિરણ આપાત થાય છે, તો આ જે આપાત બિંદુ છે ત્યાં લંબ સાથે જે ખૂણો બનશે વિદ્યાર્થી મિત્રો, એ ખૂણો તમારા માટે આપાત કોણ રહેશે, જેને આપણે છોટું આઈ કહેશું. શું કહેશું? છોટું આઈ કહેશું. બરાબર છે, ઓકે ચલો નો ઇશ્યુ. હવે 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 આ કિરણ ક્યાંથી ક્યાં જાય છે? વિચારો વિચારો આ કિરણ ક્યાંથી ક્યાં જાય છે ભાઈ? પાતળામાંથી ઘટમાં. બોલી જા, પાતળામાંથી ઘટમાં. તો પાતળામાંથી ઘટમાં હોય તો પછી વિદ્યાર્થી મિત્રો એ લંબ તરફ કે લંબથી દૂર, લંબ તરફ કે લંબથી દૂર. ચલો ચલો ફટાકથી ફટાકથી. તો ભાઈ આ કિરણ છે એ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં જાય છે, તો લંબ તરફ. અને લંબ તરફ એટલે અહીંથી નીચેની સાઈડ જાય કે ઉપરની સાઈડ? ભાઈ હાલો હાલો, આ
આ તો તમારે કેવું પડ્યો, આ થોડુંક તમારા માટે નવું, આ આ લંબતરફ એટલે આમ નીચેની સાઈડ આવે કે ઉપરની સાઈડ, તો ડેફિનેટલી ચોખ્ખી વસ્તુ છે માય ફ્રેન્ડ, આ જે વસ્તુ છે નીચેની બાજુ જ આવે ને, તો આ કિરણ નીચેની બાજુ વક્રીભવન થઈને આવશે અને અહીંયા ક્યાંક ભેગું થશે. હવે આ તમારા માટે વક્રીભવન થયો એટલે વક્રીભૂત કિરણ થશે ને, તો વક્રીભૂત કિરણ વિદ્યાર્થી મિત્રો જે ખૂણો બનાવે એ ખૂણો બનાવશે, અને વક્રીભૂત કોણ કહેશું એને, શું કહેશું ભાઈ, વક્રીભૂત કોણ કહેશું, અને એની સંજ્ઞા હું આર આપી દઉં, સ્મોલ આર આપી દઉં. જો મારી સ્ટાઈલ આર કરવાની આમ જ છે, પણ તમને નવી નવાઈ લાગશે, જીવનમાં પહેલીવાર હું આમ આર કરું છું, એની પાછળ પણ અમુક રહસ્ય છુપાયેલા હોય, હમણાં જ તમને કહું શું કામ એને આવું કર્યું, બરાબર. પણ એ આર ખૂણો છે. હાલો આટલું ક્લિયર થયું, અહીંયા સુધીની વસ્તુ ક્લિયર. હવે પ્રશ્ન તમારા માટે, આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આ કિરણ છે એ અહીંયા છેદે છે, તો તમે અહીંયા એવું અત્યારે કહી શકો કે આ જગ્યાએ આઈ મળે, આઈ એટલે ઇમેજ, આ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ આ જગ્યાએ મળે એવું કહી શકાય નહીં. શું કામ એને ન કહી શકાય? કારણ કે બે કિરણ હોય ને ભાઈ, બે કિરણ છે એ કોઈ છેદે એક જગ્યાએ, તો ત્યાં પ્રતિબિંબ મળ્યું કહેવાય. વસ્તુમાંથી ઓછામાં ઓછા કેટલા કિરણ લેવા પડે લ્યા? બે કિરણ લેવા પડે. બે કિરણ એક જગ્યાએ છેદે તો તમે કન્સિડર કરી શકો કે પ્રતિબિંબ મળે છે, નહીતર કન્સિડર કરી શકાય નહીં. તો હવે અહીંયા બીજું કિરણ ક્યાં? હાલોજીને કોણ કહેશે આ જગ્યાએ? વિદ્યાર્થી મિત્રો બીજું કિરણ કઈ જગ્યાએ છે? બીજું કિરણ ક્યાં છે? ચલો કમેન્ટ ફાસ્ટ ગાઈઝ. ચલો તમને આમાં બીજું કિરણ લેવું હોય આપણે તો ક્યાં કન્સિડર કરી શકીએ, કઈ બાજુએ કન્સિડર કરી શકીએ, શું લાગે છે તમને? હાલો જણાવો. વાહ ભાઈ વાહ, જબરજસ્ત. બધા પોતાના વિચાર પ્રગટ કરે છે, પણ આપણી સ્ટાઇલમાં કહીએ, અને ઘણાને યાદ છે, આપણી સ્ટાઇલમાં કહીએ તો જબરજસ્ત વસ્તુ વિદ્યાર્થી મિત્રો જોજો, બીજું કિરણ તમને અહીંયા સીધે સીધું દેખાવું જોઈએ. યસ માય ફ્રેન્ડ, વર્લ્ડ કન્સિડર કરો, સીધે સીધું. વાહ ભાઈ વાહ, તો જોવો તો ખરા, સીધે સીધું કિરણ સીધે સીધું જાય. ખ્યાલ પડે. જોવો તો સીધે સીધું કિરણ સીધે સીધું જાય, અહીંયા ભેગું થાય, એમાં આપણું પણ ભેગું થાય હે ને, એ અહીંયા ભેગું થાય છે, એ અહીંયા છેદે છે. મતલબ આ વસ્તુમાંથી નીકળતા બે કિરણો આ જગ્યાએ છેદતા હોય તો તમે કન્સિડર કરી શકો માય ફ્રેન્ડ કે હવે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં જ મળશે. વસ્તુ બિંદુવત તો પ્રતિબિંબ બિંદુવત, બોલી જાય, વસ્તુ બિંદુવત તો પ્રતિબિંબ બિંદુવત. અહીંયા સુધીની વસ્તુ ક્લિયર એવરીવન? આટલી વસ્તુ બધાને ફાવે તો ચલો અહીંયા સુધીના ડાયાગ્રામ માટે, હજી બાકી છે ડાયાગ્રામ, પણ અહીંયા સુધીના ડાયાગ્રામ માટે પેલા D3 કમેન્ટ, બરાબર. અને બીજા માટે તો ખાસ, આના માટે તો દિલસે D3 કમેન્ટ બોસ, દિલસે D3 કમેન્ટ. શું કામ? કારણ કે આપણું ફેવરિટ વાક્ય લ્યા, સીધે સીધું કિરણ સીધે સીધું જાય, અહીંયા ભેગું થાય, એમાં આપણું પણ ભેગું થાય. વાહ ભાઈ વાહ, ડન છે, ક્લિયર છે ને, પરફેક્ટ છે. તો હવે આ જગ્યાએ આપણે અહીંયા અમુક ત્રિકોણ કન્સિડર કરવાના થશે, અથવા તો અમુક ડિસ્ટન્સ કન્સિડર કરવાના થશે, બરાબર છે. ત્રિકોણની વાત પછી કરીએ, પહેલા ડિસ્ટન્સ. ચલો અહીંયા બધા જ અંતરો આ બિંદુથી માપવામાં આવશે, બરાબર. આ આ આ તમે કેમ પોલ કહેતા હોય અરીસા માટે, મને પી બિંદુ કહી દો ને, કંઈ વાંધો નહીં. હાલ ત્યાંથી બધા અંતરો માપવાના. તો આ વસ્તુ છે, આ આનું ધ્રુવ કન્સિડર કરો, કેન્દ્ર કન્સિડર કરો, વોટ એવર તમે કહો. તો આ જે અંતર છે એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? વસ્તુ અંતર કહેવાય, જેની સંજ્ઞા હું કન્સિડર કરી શકું છોટું યુ એટલે વસ્તુ અંતર. ડન. પછી ઓના જેવું છે. જોવો, આ પી અને આ સી, આ ધ્રુવ અને આ વક્રતા કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને તમે વિદ્યાર્થી મિત્રો શું કન્સિડર કરી શકો? વક્રતા ત્રિજ્યા એટલે કે કેપિટલ આર કન્સિડર કરી શકાય. વાહ ભાઈ વાહ. હાલ પછી અહીંયા તમને પ્રતિબિંબ મળે છે, આ જગ્યાએ ફાઇનલ પ્રતિબિંબ અહીંયા મળે છે. તો અહીંથી લઈ અને વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનું જે અંતર છે કે જે પ્રતિબિંબ મળે છે એને મારે શું કહેવું પડે? છોટું વી કહેવું પડે. હા ભાઈ, આ એ તો બરાબર છે. હવે આપણે ભવિષ્યમાં ઉપયોગ કરવાનો થશે આ થિયરીમાં, સંજ્ઞા પદ્ધતિનો. પણ સંજ્ઞા પદ્ધતિ મુજબ આપણે સેજ વિચારી લઈએ, તમને યાદ છે કે નહીં એ પણ જોઈ લઈએ. આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણી સ્ટાઇલમાં કહીએ તો અહીંયા આપાત કિરણની દિશા ક્યાં થશે? જુઓ તો કે આપાત કિરણની દિશા આમ થશે, હે ને. આ તમે અત્યારે અહીંયા જે લખું છું એ તમારે આકૃતિમાં ડ્રો કરતી વખતે ન લખો તો પણ ચાલે, આ તો સમજવા માટે હું લખું છું. વસ્તુ અહીંયા છે, એમાંથી કિરણ આમ નીકળે છે, એટલે આ આપાત કિરણની દિશા. પછી ઓલો નિયમ શું હતો? આપાત કિરણની દિશામાંના અંતરો પ્લસ અને વિરુદ્ધ દિશાના અંતરો માઇનસ. પણ ક્યાંથી? વેરી ગુડ. એનું જે મુખ્ય ઓલું જે કેન્દ્ર હતું ને ઓપ્ટિકલ, તમે આ કન્સિડર કરી શકો ધ્રુવ, આપણી સ્ટાઇલમાં અરીસામાં કહીએ તો એ જ અપનાવો, અહીંયા એ જ અપનાવો.
માનો કે આ P બિંદુ છે તો P બિંદુ થી જે આમ વાળા અંતરો છે ની આપાત કિરણ ની દિશા વાળા થયા તો ઈ કેવા હશે વિદ્યાર્થી મિત્રો એ તમે કન્સિડર કરી શકો કે પ્લસ હશે બરાબર અને 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 આ બાજુ વાળા અંતરો આ બાજુ વાળા અંતરો એટલે આ આપાત કિરણ તો આમ જાય છે લ્યા આમ આમ જાય છે ને અને આ અંતર આમ છે તો વિરુદ્ધ દિશા વાળા અંતરો કેવા થશે માઇનસ થશે હાલો તો એ રીતે મને કન્સિડર કરાવો એ રીતે મને કન્સિડર કરાવો આ P બિંદુ છે બોસ આ P બિંદુ છે P બિંદુ થી આ વાળા અંતરો આ વાળા અંતરો એટલે આપાત કિરણ ની દિશા વાળા અંતરો તો ઇથે R પ્લસ થશે ઇથે V પ્લસ થશે અને U કેવા થશે U કેવા થશે U કેવા થશે ફટાકતી 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 વિદ્યાર્થી મિત્રો તમારે બધા જ અંતરો આ P ની સાપેક્ષે માપવાના હોય તો એ માપવા માટે તમારે આમ આવવું પડે વાહ ભાઈ વાહ જબરજસ્ત બધાને યાદ છે આ વસ્તુ ક્લિયર છે સંજ્ઞા પદ્ધતિ તો તમારે દર બધી જ જગ્યાએ આવશે બધી જ જગ્યાએ આવશે એટલે આપણે જબરજસ્ત રીતે કરેલી હતી અને તમને એટલે જ અત્યાર સુધી યાદ છે ક્લિયર ને આ નિશાની ક્લિયર બધાને આનો ઉપયોગ થિયરીમાં આગળ આવશે પણ ખાલી ખબર પડી કયું પ્લસ કયું માઇનસ વાહ ભાઈ વાહ અચ્છા હવે જો હવે આપણે આકૃતિને આગળ વધારીએ પહેલા મારે અહીંયા એક વસ્તુ તમને દર્શાવી છે માનો કે અહીંથી હું એક લંબ કન્સિડર કરું શું કામ એને કર્યું એ ખબર પડી ગઈ છે ઓલા ત્રિકોણ લાગે નહીં ત્રિકોણ જેવી હવે ફિલિંગ આવશે માની લ્યો કે અહીંયા તમે એન બિંદુ કીધેલું હતું આ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો હું તમને એમ બિંદુ કહું કે આ એમ બિંદુ છે આ બિંદુ છે કયું છે એમ બિંદુ છે તો હવે બહુ ટેન્શન નહીં લેવાય તમને હું એમ કહું કે ઓ થી લઈને આ પી સુધીનું અંતર છે એ યુ જેટલું થાય તો ઓ થી લઈને એમ સુધીનું અંતર પણ કેટલું થાય એ પી જેટલું જ થાય એમાં પેટમાં દુખાડવાનું નહીં કેમ 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 કારણ કે નાનું દર્પણમુખ છે બોલી જાય કેવું દર્પણમુખ છે વિદ્યાર્થી મિત્રો નાનું દર્પણમુખ છે ડન એટલે તમે આ કન્સિડર કરી શકો તો આ જે થિયરી છે વિદ્યાર્થી મિત્રો એને રિલેટેડ તમારે 2-3 પોઈન્ટ પણ આપવા પડે તો એ 2-3 પોઈન્ટ આપણે કન્સિડર કરી નાખીએ જો આવા પોઈન્ટ લખવાના ચલો બધાનું અહીંયા ધ્યાન ફટાકથી થોડીક કામ કરી નાખીએ આપણી કામગીરી છે કમ્પ્લીટ કરીએ આકૃતિમાં થોડુંક જ બાકી પણ અહીંયા સુધીની ચર્ચાના પોઈન્ટ તમને કહી દો બરાબર જબરજસ્ત પોઈન્ટ પણ હું અહીંયા જ કહી દઈશ તમને એટલે ટોટલ થિયરી અહીંયા થઈ જશે જોજો અહીંયા ધ્યાન આકૃતિમાં ધ્યાનમાં રાખજો પોઈન્ટની અંદર જો પોઈન્ટની અંદર તમે તમારી રીતે થોડુંક ચેન્જીસ કરી શકો બટ હું અહીંયા લખું ને એવી ફિલિંગ એ પોઈન્ટમાંથી મળી જાવી જોઈએ ધેટ્સ ઇટ ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ N1 વક્રી ભવનાંક ધરાવતા પાતળા માધ્યમમાં રહેલ કોણ રહેલ છે ભાઈ તો કે વસ્તુ નહીં લ્યા વસ્તુ નહીં હ બિંદુવત વસ્તુ ઓનું પ્રતિબિંબ ક્યાં મળે છે ક્યાં મળે છે કઈ જગ્યાએ મળે છે તો કે ઓનું પ્રતિબિંબ N2 વક્રી ભવનાંક ધરાવતા ઘટ માધ્યમમાં કઈ સપાટીને લીધે વક્રી ભવન થયું ભાઈ તો કે ગોળીય વક્ર સપાટી માં થતા વક્રી ભવનને લીધે મળે છે એટલે તમે ટૂંકમાં પેલા પોઈન્ટમાં કહી દીધું કે પાતળામાં વસ્તુ રહેલી છે ઘટમાં પ્રતિબિંબ છે શું કામ એને તો કે આ ગોળીય વક્ર સપાટીને લીધે વક્રી ભવન થાય છે એના લીધે બીજો અને ત્રીજો પોઈન્ટ તો ઓલરેડી આ તો બધામાં આવશે અરીસાવાળી થિયરીમાં હતો કે અહીં દર્પણમુખ કેવું હોવું હોય ભાઈ નાનું આ મેં સમજાવ્યું હતું બરાબર ને વ્યવસ્થિત રીતે દર્પણમુખ નાનું હોવાથી એમ તથા કોણ કોણ બે જ હતા ને એક એમ અને પી અહીંયા એમ અને પી પોઈન્ટ છે તો એમ તથા પી બિંદુ એકબીજાની નજીક નહીં તદ્દન નજીક વાહ ભાઈ વાહ ક્યાં બાત છે તદ્દન નજીક હશે પરિણામે આપને શું ફાયદો થાય તમે આ ઓથી લઈને પીનું અંતર કયો કે ઓથી લઈને એમનું અંતર કયો એ સરખું જ થાય એમાં કોઈ ઇશ્યુ રહેશે નહીં બરાબર ઓકે ચલો નો ઇશ્યુ હવે એના પછી અહીં ખૂણાઓ તો બોસ નાના જ હશે અને એ પણ સમજી ગયા છીએ આપણે કે અહીં ખૂણાઓ વિદ્યાર્થી મિત્રો નાના હોવાથી તમે કન્સિડર કરી શકશો કે જે કિંમત સાઇન થીટાની હશે એ જ કિંમત ટેન થીટાની થશે અને એ જ કિંમત થીટાની થશે
done clear perfect to aa 3 point lakhvana che that's it barabar to have jovo to my friend aa jagyae tame consider karo aa aakruti ni andar tame consider karo ke atyare ahya be j khuna me batavela che baki na 3 khuna aa rite define karvana che jojo aa khuno mani lyo ke alpha che aa khuno mani lyo ke beta che ane aa khuno mani lyo ke gamma che khyal padyo ख्याल पड़ो विद्यार्थी मित्रों में शुका मैंने अहिया आर नो सिंबल आवो लीधो खास ध्यान आपजो मारा जेवी आदत हो विद्यार्थी मित्रों खास ध्यान आपजो आपणे आर नो सिंबल जो आम करता होय तो अहिया बन्ने मित्रों बन्ने नंग हाजर छे कोण कोण एक गामा अने आर हवे तमे आर ने आम लखशो गामा ने आम लखशो तो भेगु केम करशो ख्याल पड़ो तो एना माटे आपणे आ थियरी पूरता आर ने आ रीते लखशू अने गामा ने आ रीते लखशू एटले वांधो न आवे क्लियर न थाय बे भेगु न थाय ख्याल पड़े बन्नेनी संज्ञा अलग राखशू तो एटला माटे विद्यार्थी मित्रों में आ वस्तु करेली हती तो हवे आकृति तमे छे ए पूरी थयेली जाहिर करी शको अहींया सुधीनी चर्चामांथी आकृति छे ए पूरी थयेली जाहिर करी शको डन क्लियर परफेक्ट हवे आजे तमे एवुं कंसीडर करो थियरी छे आ थियरी विद्यार्थी मित्रों समझवा माटे तमारे एक मेथ्स नो कंसेप्ट क्लियर करवो पड़े अने ए मेथ्स नो कंसेप्ट छे बहिष्कोण केवो कोण बहिष्कोण तो एना विषे नानी मोटी चर्चा करी दऊं यार एमां काई जाजू खास बहु वधारे पड़तुं अगत्यनी वस्तु नथी एटले अगत्यनुं कहेवाय पण हार्ड नथी एम एवुं कंसीडर करी शकाय तो आ नानी एवी नोट के जे तमारे एक्जाममां लखवानी नथी खाली समझवा माटे आ नोट कोना माटे छे भाई आ नोट छे ए बहिष्कोण माटे छे बोली जा कोना माटे छे बहिष्कोण माटे आलो बधानुं ध्यान अहींया फटाकथी बधानुं ध्यान आ बाजू होवुं जोईए परफेक्टली मानी लियो के आपणी पासे एक जबरदस्त एवो त्रिकोण छे आपणी पासे जबरदस्त एवो त्रिकोण छे राइट ओके हालो मानी लियो के आना त्रण खूणा छे मानी शुं लिए के छे ज ओके हालो आ त्रण खूणा छे त्रिकोणना त्रणे त्रण खूणानो सरवाळो केटलो थावो जोईए 180 स्वाभाविक बात छे बराबर छे मानो के विद्यार्थी मित्रों आ खूणो 60 डिग्री छे आ खूणो 70 डिग्री छे आ खूणो 60 छे ने आ 70 छे तो हुं तमने एम कहूं के आपणे आनी किंमत जोईए छे तो केटली थाय आ खूणानी किंमत छे ए केटली थाय तो मेथड नंबर 1 चलो तमे शुं करो पहेला आ खूणो मेळवशो के आ त्रणे त्रणनो जो सरवाळो 180 होय तो आ खूणानी किंमत केटली बराबर आने तमे क्वेश्चन मार्क कही दियो मानी लियो के आपणे आ कलर थी ज करी आ क्वेश्चन मार्क तो आ मेळववा माटे तो के आ वत्ता तमे 70 करशो वत्ता तमे 60 करशो बोसे मळशे केटला 180 मळशे ने तो क्वेश्चन मार्क बराबर केटला थाय तो के 180 माइनस 60 अने माइनस 70 એટલે ફાઇનલ જવાબ કેટલો આવશે તો કે આ 130 થશે બરાબર 130 જ તમે કન્સિડર કરી શકો ને આ તો આ 130 થાય વિદ્યાર્થી મિત્રો તો આનો આન્સર કેટલો આવશે તો કે આનો આન્સર તમને મળશે 50 ડિગ્રી એટલે આ ખૂણો કેટલાનો હોવો જોઈએ ભાઈ 50 ડિગ્રીનો હોવો જોઈએ ડન હવે આ પાર્ટ થઈ ગયો પછી આ બંને ભેગા થઈને કેટલા હોય બંને ભેગા થઈને તો 180 હોય ને બરાબર ને હવે હું આ કન્સિડર કરું ચલો હવે આ મેળવવો છે આ ક્વેશ્ચન માર્ક મેળવવો છે તો ટૂંકમાં આ બે ક્વેશ્ચન માર્ક એક આ વાળો ઓરેન્જ ક્વેશ્ચન માર્ક અને એક બલ્લુ ક્વેશ્ચન માર્ક બે ભેગા થઈ અને થાય કેટલા 180 ડિગ્રી થાય પણ તમે ઓરેન્જ મેળવી લીધો લ્યા ઓરેન્જ મેળવી લીધો જોજો અહીંથી સીધે સીધો વાપરી લે અને ભાઈ આ બાજુ તો 50 ડિગ્રી તો છે જ હાલો 50 ડિગ્રી તો છે જ પ્લસ ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા 180 તો ક્વેશ્ચન માર્ક બરાબર થાય 180 માઇનસ 50 180 માઇનસ 50 એટલે આનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ તમને કેટલો મળશે તો 130 ડિગ્રી મળશે આ મેથડ નંબર 1 આ મેથડ નંબર તમે કન્સિડર કરી શકો એક હવે જોજો હવે આવે છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે મેથડ નંબર 2 અને જેને હું કહી સીધી વાત નો બકવાસ બોલી જા શું કહી સીધી વાત નો બકવાસ ભાઈ આવું નહીં કરવાનું આ તો બે સ્ટેપ થયા આ તો જીરા વત્તા મસાલા એટલે જીરા મસાલા સ્ટેપ થયું આપણે એ નથી કરવું આપણે તો સીધી વાત નો બકવાસ સ્પ્રાઇટ સ્ટેપ કરવું છે તો સાંભળજે બહિષ્કોણ એટલે બહારનો ખૂણો જો આ ખૂણો છે આ ખૂણો આ ખૂણાની બહારનો ખૂણો આ થાય ને
એનો મતલબ આને બહિષ્કોણ કહેવાય. આ જે બલ્લુ દેખાય છે બલ્લુ એને બહિષ્કોણ કહેવાય. કયા ખૂણાનો? આ ખૂણાનો. તો જોજો હું મારી સ્ટાઇલમાં બહિષ્કોણની વ્યાખ્યા કહું. બહિષ્કોણ એટલે બીજું કાંઈ નહીં. બોલો, બહિષ્કોણ એટલે બીજું કાંઈ નહીં. પણ જે ખૂણાનો બહિષ્કોણ હોય એ ખૂણો લેવાનો નહીં. બોલી જાય, જે ખૂણાનો બહિષ્કોણ હોય એ ખૂણો લેવાનો નહીં. એના સિવાયના બે ખૂણાનો કેવો વાળો? સરવાળો. તો જો આ બહિષ્કોણ આનો છે તો આ ખૂણો લેવાનો નહીં. એના સિવાયના બે ખૂણાનો લ્યા કેવો વાળો? તો કે સરવાળો. તો આ સરવાળો કરી લ્યો, તમને 130 જ મળશે. તો આવી લપન છપ્પન કોણ કરે? ખ્યાલ પડે? ક્લિયર થાય? તો મેથડ નંબર 2 ક્લિયર, કે જે ખૂણાનો બહિષ્કોણ હોય વિદ્યાર્થી મિત્રો એ ખૂણો લેવાનો નહીં, એના સિવાયના બે ખૂણાનો કેવો વાળો? સરવાળો. તો તમને આ જે ક્વેશ્ચન માર્ક છે એ 60 + 70 કરશો એટલે 130 ઇઝીલી મળી જશે. તો ડેફિનેટલી પહેલી મેથડ ન કરાય, બીજી મેથડ જ કરાય. તો બહિષ્કોણની નોટ ક્લિયર એવરી વન? બધાને આ વસ્તુ ક્લિયર થાય ભાઈ? બહિષ્કોણ માટે હવે કયું વાક્ય યાદ રાખશે? આ જીરા મસાલા મેથડ નહીં, સ્પ્રાઇટ મેથડ. વિદ્યાર્થી મિત્રો સીધી વાત, નો બકવાસ. બહિષ્કોણ એટલે લાસ્ટ ટાઈમ, બહિષ્કોણ એટલે બીજું કાંઈ નહીં. બોલી જાય, બહિષ્કોણ એટલે બીજું કાંઈ નહીં. પણ જે ખૂણાનો બહિષ્કોણ હોય એ ખૂણો લેવાનો નહીં, એના સિવાયના બે ખૂણાનો કેવો વાળો? સરવાળો. વાહ ભાઈ વાહ, જબરજસ્ત. ચલો તો પાછા હતા ત્યાં આવી જઈએ. અને અહીંયા તમારે બે ત્રિકોણ મેળવવાના છે. હાલો, પેલા મેં મુદ્દાની વાત કરી દીધી કે આ ત્રણ મુદ્દા થઈ ગયા. હવે તમારે અહીંયા બે ત્રિકોણ કન્સિડર કરવાના છે. કઈ રીતે? જોજો, આ જ રીતે, એમાં કોઈ પ્રકારનું ટેન્શન નથી. અહીંથી તમારે કન્ટિન્યુ ચાલ્યું જવાનું. ઓ એન સી, બોલી જાઓ, ઓ એન સી અને સી એન આઈ છે. ક્લિયર? કમ્પ્લીટેડ. જો, ઓ એન સી અને સી એન આઈ આ બે ત્રિકોણની અંદર બહિષ્કોણ મેળવવાના છે. તો પેલા તમે કન્સિડર કરો ઓ એન સી અને પછી તમે કન્સિડર કરો સી એન આઈ, બરાબર? હાલો, બંને ત્રિકોણ આપણે અહીંયા આપણી જે મેથડ છે એ મુજબ કન્સિડર કરી લઈએ. અહીંયા હું ડ્રો કરી દઉં તમને વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા કયો ત્રિકોણ કન્સિડર કરશું? ચલો, ત્રિકોણ ઓ એન સી માં, બરાબર? હાલો, ત્રિકોણ ઓ એન સી છે એની થોડીક રેખાકૃતિ અહીંયા બનાવી લઈએ. આ રીતનો મે બી એ ત્રિકોણ હતો, તમે કદાચ જોયો હોય ને તો આ રીતે હતું, બરાબર? અહીંયા ઓ હતું, અહીંયા એન હતું અને અહીંયા સી હતું, રાઈટ? પછી અહીંયા આ સપાટીને દોરેલો લંબ આમ એક્સપાન્ડ થયેલો હતો. અહીંયા ખૂણો લગભગ આલ્ફા હતો, અહીંયા ખૂણો લગભગ બીટા હતો અને અહીંયા ખૂણો છે ને લગભગ છે એ આઈ હતો. હવે કે સાહેબ લગભગમાં મજા આવે નહીં, પરફેક્ટ જ બતાવી દો. તો જોઈ લ્યો, દર્શન કરવા નમ્ર વિનંતી. આલો એકવાર જોઈ લ્યો, એકવાર જોઈ લ્યો ભાઈ. ઓ એન સીમાં આ આલ્ફા છે, આ બીટા છે અને બારનો ખૂણો આઈ છે. ખ્યાલ પડે? ખ્યાલ પડે? ખ્યાલ પડે? તો સીધી કમેન્ટ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટલી ચલો મને જણાવો, આ ત્રિકોણમાં કયો ખૂણો બહિષ્કોણ થશે? આની અંદર કયો ખૂણો બહિષ્કોણ થશે? સિમ્પલ ક્વેશ્ચન. આલ્ફા, બીટા અને આઈ છે, આ ત્રણ પૈકી કયા ખૂણાને તમે બહિષ્કોણનું બિરુદ આપી શકો? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જબરજસ્ત. તો કે આઈ ખૂણો બહાર છે ને, તો ત્રિકોણ ઓ એન સી માં આઈ એ બહિષ્કોણ હોવાથી, બોલી જાય, આઈ એ બહિષ્કોણ હોવાથી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે કન્સિડર કરી શકશો માય ફ્રેન્ડ, તમે આ જગ્યાએ બહિષ્કોણનું જે સમીકરણ છે વાપરો. ચલો ચલો સીધી વાત, નો બકવાસ. શું કહેતા હતા? જે ખૂણાનો બહિષ્કોણ હોય, જે ખૂણાનો બહિષ્કોણ હોય એ ખૂણો લેવાનો નહીં, એના સિવાયના બે ખૂણાનો કેવો વાળો? સરવાળો. તો આઈ બરાબર આલ્ફા પ્લસ બીટા. પ્રેમ સે બોલો, પરિણામ નંબર 1 ક્લિયર, ડન, પરફેક્ટ, કમ્પ્લીટેડ. ઓકે ચલો, તો આઈ બરાબર આલ્ફા પ્લસ બીટા. હવે 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 બીજો ત્રિકોણ કન્સિડર કરીએ. બીજો કન્ટિન્યુ જ હતો, જો મને થોડું થોડું યાદ રહી ગયું ભૂલથી. તમે યાદ કરવાની ટ્રાય કરજો એ આકૃતિ. ત્રિકોણ સી એન આઈ માં, ત્રિકોણ સી એન આઈ માં એ ત્રિકોણ કંઈક આવો હતો. જો આ સી એન પછી અહીંયા આઈ આવું હતું, યાદ કરો, યાદ કરો, હે ને? અહીંયા સી હતો, અહીંયા એન હતું અને અહીંયા આઈ હતું. આ અહીંયા આમ લાઈન નીકળેલી જ છે. આ ખૂણો છે એ આપણે આર કહેતા હતા, આર કહેતા હતા, એ ખૂણાને આર કહેતા હતા. આ ખૂણો અહીંયા છે ને ગામા કહેતા હતા અને અહીંયા આ ખૂણો છે ને એને કંઈક બીટા કહેતા હતા. હવે કે સાહેબ એકવાર આ બતાવી દો તો આકૃતિ એટલે કન્ફર્મ થઈ જાય. જુઓ જુઓ જુઓ, જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. હાલો, પરફેક્ટલી હો, પરફેક્ટલી જોજે. આ સી, આ એન અને આ આઈ, ડન. જો અહીંયા છોટું વાર છે, પછી અહીં આ આ ગામા, આ ગામા અને અહીંયા અહીંયા બીટા છે, બરાબર? હાલો હાલો હાલો, ઝડપથી કમેન્ટ કરો. ઘણા એ તો કરી દીધી અત્યારથી જ. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે, જબરજસ્ત. આ આ ત્રિકોણમાં વિદ્યાર્થી મિત્રો મને કોણ કહેશે કયો ખૂણો છે બહિષ્કોણ થશે? ફટાકથી હાલો, એક આર છે, એક ગામા છે ને એક બીટા છે. લ્યા, બીટા બારનો ખૂણો થશે ને, તો આ ત્રિકોણમાં બીટા એ બહિષ્કોણ થશે. બોલી જાય, બીટા એ બહિષ્કોણ થશે. તો પછી આપણા
જે સ્પ્રાઇટ સ્ટેપ છે એના મુજબ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સીધી વાત નો બકવાસ જે બહિષ્કોણ હોય જે ખૂણાનો બહિષ્કોણ હોય તો આ આ આ આનો બહિષ્કોણ થાશે ને તો આ ખૂણો નહીં લેવાનો એના સિવાયના બે ખૂણાનો કેવો વાળો સરવાળો તો r + ગામા પ્રેમ સે બોલો પરિણામ નંબર નથી કેવું બહુ ઉતાવળા ભાઈ પહેલામાંથી i મળ્યો બીજામાંથી r મેળવો પહેલામાંથી i મેળવો બીજામાંથી r મેળવો તો r બરાબર શું થશે બીટા માઇનસ ગામા હવે બોલી જા પ્રેમ સે બોલો પરિણામ નંબર 2 ચલો અહીંયા સુધી ક્લિયર તો પહેલા મેં એક આકૃતિ જબરજસ્ત રીતે ક્લિયર કરાવી એના પછી મેં ત્રણ પોઈન્ટની વાત કરી પછી મેં તમારી પાસે સમક્ષ બે જે ત્રિકોણ છે એ કન્સિડર કરાવ્યા અને બંનેમાંથી ઇક્વેશન કન્સિડર કર્યા છે બરાબર છે ક્લિયર છે પર છે ઓકે છે ડન છે ઓકે હવે જોજો હવે જોજો હવે જોજો હવે ભાઈ અહીંયા તમારે ફરજિયાતપણે બે માધ્યમ છે બોલી જા બે માધ્યમ છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો બે માધ્યમ છે બંનેના વક્રી ભવનાંક છે અને બે ખૂણા છે કયા ભાઈ કયા ભાઈ કયા ભાઈ વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ ચલો 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 આપણી પાસે એક તો ભાઈ છે ભાઈના ભાઈ સ્નેલ ભાઈ બરાબર ને તો જ્યારે જીવનમાં બે માધ્યમ ભટકાય બે ખૂણા ભટકાય પણ એ ખૂણા કોની સાથે ના હોવા જોઈએ ખૂણા કોના સાથે ના હોવા જોઈએ તો કે ખૂણા વિદ્યાર્થી મિત્રો લંબ સાથે ના હોવા જોઈએ તો એલિજિબિલિટી ચેક કરવામાં આવે બોસ જોવો 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 અહીંયા આ બિંદુ આગળ આ જે ડોટેડ લાઈન છે આપણી ભાષામાં કહીએ તો ઢીંચક 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 એ જે લાઈન છે એ સપાટીને દોરેલો લંબ છે ડન તો આ જગ્યાએ આ આઈ ખૂણો પણ લંબ સાથેનો કહેવાય આ આર ખૂણો પણ લંબ સાથેનો કહેવાય તો આઈ અને આર ફિક્સ્ડ થાય છે આટલું ડન આટલું ડન આટલું ડન આના માટે D3 ફટાકથી આઈ અને આર ડન થાય છે એન બિંદુ આગળ સ્નેલનો નિયમ આપણે લગાડવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તો આઈ અને આર છે ડન થાય છે શું કામ એને બંને લંબ સાથેના ખૂણા છે હવે હવે થોડુંક થોડુંક મગજમાં યાદ રાખતા જજો પછી તમારે પોઈન્ટ લખતી વખતે આકૃતિ નહીં હોય પોઈન્ટ લખતી વખતે આકૃતિ નહીં હોય ડન તો આ જગ્યા વિદ્યાર્થી મિત્રો આઈ સાથે શું આવશે હવા આવશે હવાનો વક્રી ભવનાંક N1 છે આર સાથે શું આવશે કાચ આવશે અને કાચનો વક્રી ભવનાંક N2 છે તો ફરીથી કહી દઉં બે ખૂણા કયા કયા આઈ અને આર આઈ સાથે કયું માધ્યમ N1 અને આર સાથે કયું માધ્યમ તો કે N2 ચલો આ જે મેં ચર્ચા કરાવેલી છે એને રિલેટેડ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આપણે કન્સિડર કરવાનો છે બરાબર છે તો એ પોઈન્ટ આપણે નેક્સ્ટ વન જ કન્સિડર કરી લઈએ ચલો કોઈ ઇશ્યુ નથી નેક્સ્ટ પેજમાં એ પોઈન્ટ કન્સિડર કરાવું તો હવે અહીંયા હું લખીશ કયા બિંદુ આગળ તો કે ભાઈ N બિંદુ આગળ આપણા લાડીલા ભાઈ કયા ભાઈ સ્નેલ ભાઈ ભાઈ લખવાનું સ્નેલ જો આપણા બોલે ભાઈ રહ્યા ઓકે ચલો N બિંદુ આગળ સ્નેલના નિયમ મુજબ કોઈ દિવસ આમાં કોઈ સીધો સાહસ કરશે ને ફરજિયાતપણે N1 sin થીટા 1 બરાબર N2 sin થીટા 2 પરથી એ નહીં પણ આના વિદ્યાર્થી મિત્રો પરથી રાઈટ ક્લિયર પરફેક્ટ તો હવે યાદ કરો ચલો N1 એટલે તમે અહીંયા હવા માટે કહેતા હતા તો લો ખૂણો કયો લેવાનો તો કે I લેવાનો તો અહીંયા હું લખી શકીશ N1 sin I અને N2 એટલે તમે આલા કાચ માટે કહેતા હતા તો કાચ સાથે કયો ખૂણો હતો વેરી ગુડ R હતો પણ ગામા નો થઈ જાય ભાઈ જેની સંજ્ઞા આ R ની હોય ખાસ ધ્યાન રાખજો અહીંયા R ખૂણો એટલે આ રીતે કન્સિડર કરવાનું છે અહીંયા હું તમને ભલે આ કલર તમને નહીં દેખાતો હોય પણ આવું એક માર્કિંગ કરી દઉં ને આને કહેવાય જબરજસ્ત આ રેડ એટલે ડેન્જર ડેન્જર ધ્યાન રાખવાનું ભૂલ પડવાના ચાન્સીસ છે ઓલો ઓલો ગામા ન થઈ જાય વળી તમે એની કિંમત મૂકશો આ આર છે આર છે હવે 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 તમને ખબર જ છે અહીં ખૂણાઓ કેવા છે વિદ્યાર્થી મિત્રો નાના છે ખૂણાઓ તમને ખબર જ છે નાના છે તો નાના ખૂણા હોય વિદ્યાર્થી મિત્રો તો તમે અહીંયા શું કન્સિડર કરી શકશો જસ્ટ સેકન્ડ ઓકે ચલો નાના ખૂણાઓ હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કન્સિડર કરી શકીએ વાહ ભાઈ વાહ તો કે સાઇન આઈ નિયરલી ઇક્વલ્સ ટુ આઈ અને સાઇન આર નિયરલી ઇક્વલ્સ ટુ આર પણ આર ખાસ ધ્યાન રાખજે કારણ કે ખૂણાઓ કેવા છે નાના લખી નખાય ભલે ને બીજી વાર એમાં શું છે તો તમે લખી શકો સાઇન થીટા નિયરલી ઇક્વલ્સ ટુ થીટા હાલો ડન ક્લિયર પરફેક્ટ હવે આ N1 એટલે N1 આઈની જગ્યાએ કંઈક મૂકવાના છે N2 એટલે N2 આરની જગ્યાએ કંઈક મૂકવાના છે કંઈક ક્યાંથી ભાઈ તો કે આપણે આગળ કન્સિડર કરેલું હતું ને માય ફ્રેન્ડ જોવો બે સમીકરણ I એટલે આલ્ફા પ્લસ બીટા પાછા આવશું બહુ ઉતાવળ નહીં કરવાની ચલો જોઈને અહીંયા આપણે કન્સિડર કરતા જાય I એટલે આલ્ફા પ્લસ બીટા ડન ઓકે કશો જ વાંધો નહીં અને R એટલે જોઈ લેતો ભાઈ R એટલે બીટા માઇનસ ગામા બોલી જા R એટલે બીટા માઇનસ ગામા તો આ જગ્યાએ તમે હવે કન્સિડર કરો તો અહીંયા તમારે લખવું પડે
બીટા માઈનસ ગામા, જો આ ગામા છે, આ આર નથી પાછું, એટલે એ ધ્યાન રાખજો. ઓકે ચલો, તો આગળ વધો ને વધતા જવા, હવે ગુણાકાર કરવાનો છે, બીજું કઈ જાજુ છે નહીં. તો ચાલો ફટાકથી પ્લસ 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 અગેન પ્લસ પ્લસ પ્લસ, ડન છે. ઓકે ચલો, આ બાજુ આ બાજુ આ બાજુ પ્લસ પ્લસ પ્લસ, ઓકે ચલો ડન છે. પણ પ્લસ માઇનસ માઇનસ, ઓકે ચલો, આ ગામા છે ભાઈ, આર નથી. હાલો આટલું ક્લિયર, અહીંયા સુધીની વસ્તુ તો ડન થઈ. હવે આપણે અહીંયા બીટાવાળાને બેને ભેગા કરી નાખીએ, તો હવેનું સ્ટેપ ખાસ સમજો. આને હું આ બાજુએ લઈ જાઉં, આને હું આ બાજુએ લઈ જાઉં. ચલો, તો અહીંયા એન વન આલ્ફા તો હતા, બોલી જાઓ બોસ, એન વન આલ્ફા તો હતા, માઇનસવાળું આ બાજુ આવે તો પ્લસ એન ટુ બીટા, સોરી પ્લસ એન ટુ ગામા, બરાબર. એન ટુ બીટા તો અહીંયા હતા જ, આ પ્લસવાળું આમ જાય તો માઇનસ એન વન બીટા. હાલો અહીંયા સુધી ડન. હવે શું કરાય તો કે તમને આમાંથી આઈડિયા આવતા જ જશે. જો આ બાજુ તો કંઈ થઈ શકે એવી સ્થિતિ નથી, કંઈ થઈ શકે એવી સ્થિતિ નથી. અહીંયા બીટા કોમન નીકળે તો રાશુની જોવો છો ભાઈ, એન ટુ માઇનસ એન વન અને બીટાને કોમન કન્સિડર કરી લઈએ, બરાબર છે. અચ્છા હવે આખી વાત એ હતી વિદ્યાર્થી મિત્રો, તમે આ થિયરી છે એને કન્સિડર કરવા જાઓ માય ફ્રેન્ડ, તો આખી વાત એવી હતી કે જુઓ તો તમારી પાસે એક આકૃતિ આવી જબરજસ્ત, તમે બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવી દીધું, ત્રણ પોઈન્ટ્સ લખી દીધા, પછી તમને સ્નેલભાઈ યાદ આવ્યા, તો સ્નેલભાઈની યાદમાં તમે બે ખૂણાઓ છે એનું મર્ડર કરી નાખ્યું, એ કે આ બે ખૂણાઓ નથી જોતા, ગમતા જ નથી, આય અને આર, તો એ બેનું મર્ડર કરી અને એને રિપ્લેસ કર્યા, તો બે ખૂણા નહોતા ગમતા, હવે તમારી પાસે ત્રણ ખૂણા આવી ગયા. કોણ આવી ગયું જોવો તો કે આલ્ફા, ગામા અને બીટા. તો એનો મતલબ હવે આ ત્રણ ખૂણા સાથે આપણે ચેનચાડા કરવા પડશે. આ થિયરીનું તાત્પર્ય એવું કે ખૂણાની સાથે આપણે દુશ્મની, ખૂણા દેખાય ને એટલે એની કિંમત મેળવી જ લેવાની. પેલા સ્નેલના નિયમમાં આઈ અને આર દેખાણા, એની કિંમત મેળવીને આગળ વધ્યા આગળ વધ્યા આગળ વધ્યા, મજા આવી કે મર્ડર થઈ ગયું એ બેયનું, તો પણ પાછા ત્રણ પ્રગટ થયા. તો હવે એનું શું કરશું, તો કે એની કિંમત મેળવશું ભાઈ. તો હવે તમારે આ જગ્યાએ જે નેક્સ્ટ પોઈન્ટ કન્સિડર કરવાનો છે એની વાત કરી નાખીએ. આકૃતિ પરથી તમારે વિદ્યાર્થી મિત્રો ત્રણ સમીકરણ કન્સિડર કરવાના છે. ચલો આકૃતિ છે એ પહેલા કન્સિડર કરી લઈએ અહીંયા, એટલે જ આપણે નેક્સ્ટ પેજમાં લખ્યું, જેથી તમે પરફેક્ટલી છે એ સમજી શકો વિદ્યાર્થી મિત્રો. ચલો અત્યારે તમે આ ત્રિકોણ ધ્યાનમાં લ્યો, ઓ એન એમ છે ને, જો આને ત્રિકોણ ન કહેવાય, ઓ એન પી એને ન કહેવાય, એ થોડીક વક્ર સાઈડ છે, માઇનર કોરોના થઈ ગયો છે એટલે એને ત્રિકોણ ન કહેવાય. પરફેક્ટ ત્રિકોણ તો કોને કહેવાય, આને, ઓ એન એમ. ખ્યાલ પડે. હાલો આના માટે ટેન આલ્ફા લગાડો. તો ટેન આલ્ફા એટલે શું થાય, સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ, બોલી જા, સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ એટલે એમ એન, સામેની બાજુ એટલે એમ એન, અને પાસેની બાજુ એટલે ઓ એમ. અહીંયા એમ એન, અહીંયા ઓ એમ. હાલો આટલું ક્લિયર. તો અહીંયા એ જ લખું છું. જોજો, ટેન આલ્ફા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ એટલે એમ એન, પાસેની બાજુ એટલે ઓ એમ. હાલો આ નંબર વન થયું. હવે મારે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ટેન બીટા જોઈએ છે. ચલો શું કામ એને, હમણાં જ ખબર પડશે. પહેલાં ટેન બીટા છે કન્સિડર કરો, જસ્ટ સેકન્ડ ફ્રેન્ડ, આપણે તો પેજ બદલાવું છે. હા હાલો અહીંયા આવી જાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આટલો ત્રિકોણ જોવો ને બોસ, આટલો જ. ખ્યાલ પડે જ નહીં કે હાલો સિમ્પલ પપ્પુ જેવું લખો, તો ટેન બીટા શું થશે લખો, આમ કમેન્ટની અંદર ફટાકથી આન્સર જોઈએ. ટેન બીટા એટલે શું થશે, ટેન બીટા એટલે સામેનીના છેદમાં પાસેની, તો સામેની એટલે બોલી જા એમએન, સામેની એટલે એમએન, અને પાસેની એટલે સીએમ, સામેની એટલે એમએન, પાસેની એટલે સીએમ, ડન. તો અહીંયા મારે લખવું પડે વિદ્યાર્થી મિત્રો, એમએન ના છેદમાં સીએમ. ઓકે ચલો, હવે નેક્સ્ટ વન. હાલો હવે લાસ્ટ જોઈ છે, હવે તો હું આકૃતિ બતાડું ત્યાં તો કમેન્ટ રેડી હોવી જોઈએ આની, એને કહેવાય ફૂલ સ્પીડ, એને કહેવાય માસ્ટર માઇન્ડ, બરાબર. હાલો જીને, તો આપણે ટેન ગામા જોઈ છે, ટ્રાયેંગલ લેવામાં ધ્યાન રાખજો, આ બાજુ તો આવી જ જોઈએ. તો આને રિલેટેડ ટ્રાયેંગલ, આને રિલેટેડ ત્રિકોણ આ થશે ભાઈ. જોવો. હવે ટેન ગામા સામેનીના છેદમાં પાસેની, બોલી જા, સામેનીના છેદમાં પાસેની, સામેની બાજુ એટલે એમએન, સામેની બાજુ એટલે એમએન, અને પાસેની બાજુ એટલે આઈએમ, પાસેની બાજુ એટલે આઈએમ. આ કે આઈએમ પોતે, એ કે ઊંચું હાલો આ ફટાકથી લખી નાખો. ઓકે કાંઈ વાંધો નહીં, તો એનું માન રાખવામાં આવે અને આપણે અહીંયા લખી નાખીએ, તો એમએન ના છેદમાં વિદ્યાર્થી મિત્રો આઈએમ. હવે જોજો, તમને એમ થશે અહીંયા સાહેબે ખાલી આકૃતિ લખ્યું, ખાલી એવું લખવાનું, પરથી નહીં લખવાનું. જોજો આકૃતિ,
તેમજ હા હવે એન્ટ્રી થાય છે રાજાધિરાજની, હે ને, સંજ્ઞા પદ્ધતિ વિના બધું નકામું. તો આકૃતિ તેમજ સંજ્ઞા પદ્ધતિ મુજબ વિદ્યાર્થી મિત્રો, તો જો તમને આ જગ્યાએ એમએન છે, એમએન એ તો કશો વાંધો નહીં, એમએન તો એક વર્ટિકલ હાઈટ છે એટલે એ મુખ્ય અક્ષની ઉપર જ છે. જો આ એમએન છે એ મુખ્ય અક્ષની ઉપર જ છે ને, ક્યાં? તો કે આકૃતિ બતાવો, આ આ મુખ્ય અક્ષની ઉપરવાળી ઊંચાઈ એટલી પ્લસ જ હોય. હવે જોજો, પેલું હતું વિદ્યાર્થી મિત્રો ઓ એમ, પેલું હતું ઓ એમ, મેં તમને પહેલા જ કીધું હતું, ઓથી લઈને પી કે ઓથી લઈને એમ કે, પેટમાં નહીં દુખાડવાનું, એ યુ જેટલું જ થશે. કોના જેટલું થશે? યુ જેટલું જ થશે. હાલો તો જોતા જાજો, પહેલાં હું ત્યાં ઓ એમની જગ્યાએ યુ લખું છું, ઓ એમની જગ્યાએ યુ, પણ મેં પહેલાં જ કરાવી દીધું સંજ્ઞા પદ્ધતિ મુજબ યુ કેવા? માઇનસ. વા ભાઈ વા. તો ચલો અહીંયા આપણે કન્સિડર કરશું માઇનસ યુ. હવે હવે એક જ ઝટકામાં હો ભાઈ, હવે બહુ થયું, થોડીક વાર આમ ને થોડીક વાર આમ, એવું નથી કરવું. એક સીએમ છે, એક આઈએમ છે, બોલી જાય, એક સીએમ છે, એક આઈએમ છે, બંનેની કિંમત ચકાસી ગયો બંનેની. હાલો સીએમ, સીએમ એટલે અહીંથી હોય, આ કેટલા છે? આર છે. પ્લસ આર, બોલી જાય પ્લસ આર. વા ભાઈ વા. અને આઈએમ, આઈએમ પોતે, ચલો આને કહી દઉં આઈએમ પોતે, આ કેટલું છે? આ વી છે. વી નહીં લ્યા, વી નહીં, પ્લસ વી. વા ભાઈ વા, વેરી ગુડ. ચલો તો આ બંને વસ્તુને આપણે અહીંયા કન્સિડર કરીએ. તો કે ભાઈ સીએમ એટલે પ્લસ આર હતું, પ્લસ લખો ને શું જાય આપણું, અને આઈએમ એટલે પ્લસ વી હતું. હાલો ડન, ક્લિયર, પરફેક્ટ. તો હવે આપણું ભેગું થઈ ગયું, અહીં આલ્ફા પણ છે, બીટા પણ છે, ગામા પણ નથી લ્યા, નથી જોતો ખરા. ટેન આલ્ફા છે, ટેન બીટા છે, ટેન ગામા છે. મારે તો અહીંયા આલ્ફા જોઈ, બીટા જોઈ અને ગામા જોઈ, તો શું કરવાનું, શું કરવાનું? અરે વેરી ગુડ માય ફ્રેન્ડ. અરે કે સર ખૂણાઓ નાના જ છે, ટેન આલ્ફા નિયરલી ઇક્વલ્સ ટુ આલ્ફા થાય, ટેન બીટા નિયરલી ઇક્વલ્સ ટુ બીટા થાય, ટેન ગામા નિયરલી ઇક્વલ્સ ટુ ગામા થાય, તો પછી આ બધાની કિંમત આમાં મૂકી શકાય, અને બધાની કિંમત આમાં મૂકી શકાય તો આગળ વધી શકાય. તો રાખવાની છે, રાખવાની છે. ચલો ફટાકથી આગળ વધો ને વધતા રહ્યો. ચલો ચલો ચલો. તો આ સ્ટેપની અંદર વિદ્યાર્થી મિત્રો હું કિંમત મૂકું છું, આ દરેક કિંમત અહીંયા કન્સિડર કરું છું. જોજો એન વન એટલે એન વન, જોજો એન વન એટલે એન વન. આલ્ફા, આલ્ફાની કિંમત છે એમ એન ના છેદમાં માઇનસ યુ. હાલો ડન. હાલો પછી 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 પ્લસ એટલે પ્લસ, એન ટુ એટલે એન ટુ. જોજો ભૂલ ન પડે, આપણું આમ આલ્ફા બીટા ગામા લેવાની આદત હોય, પણ જો અહીંયા હવે ગામા છે તો ગામા, ગામાની કિંમત કેટલી થાય? તો કે એમ એન ના છેદમાં પ્લસ વી. ઓકે ચલો. પછી અહીંયા 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 એન ટુ માઇનસ એન વન, એન ટુ માઇનસ એન વન. યા બીટા, બીટા બીટા, બીટાની કિંમત કેટલી થાય? તો કે બીટાની કિંમત થશે એમ એન ના છેદમાં પ્લસ આર. ઓકે હાલો, તો આ કિંમત મૂકી દીધી. હાલો તો આગળ વધીએ અને વધતા જ રહીએ. હવે 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 એક જબરજસ્ત સ્ટેપ જો, હવે સીધી વાત ન બકવાસ હો ભાઈ. હવે યાર આવું કોણ કરે કે અહીંથી એમ એન એમ એન કોમન કાઢો, પછી કોમન કોમન કેન્સલ કરો, લ્યા એવું ન કરા. એના કરતા ટાટા બાય બાય સી યુ. જો ઉઠતા જાય, બોલી જાય ઉઠતા જાય, ટાટા બાય બાય સી યુ. ક્લિયર ને આ સ્ટેપ? ક્લિયર ને ભાઈ? ટાટા બાય બાય સી યુ સ્ટેપ ક્લિયર ને? કમ્પ્લીટેડ જ હોય ને, કારણ કે ભાઈ અહીંથી એમ એન અને એમ એન તમે કોમન કાઢો, વળી એક સ્ટેપ લખો, વળી પછી ઉડાડો. એના કરતા સીધી વાત, મર્ડર કરવામાં તો ક્યાં મુશ્કેલી છે, સીધું ટાટા બાય બાય એન્ડ સી યુ, વાર્તા થાય પૂરી. ડન. તો વધારાની વસ્તુ, વધારાની વસ્તુ વિદ્યાર્થી મિત્રો લખી નાખીએ. આ જગ્યાએ તમને મળશે એન વન ના છેદમાં માઇનસ યુ, આ જગ્યાએ મળશે એન ટુ ના છેદમાં પ્લસ વી, આ જગ્યાએ મળશે એન ટુ માઇનસ એન વન, અને અહીંયા આવશે એકના છેદમાં આર. લાસ્ટ સ્ટેપ એટલે થિયરી પૂરી, એટલે પૂરી બસ કમ્પ્લીટ થઈ ગઈ બોસ. ચાલો સ્ટેપ, માણસની જેમ લખતા માઇનસ એન વન બાય યુ પ્લસ એન ટુ બાય વી બરાબર એન ટુ માઇનસ એન વન ના છેદમાં આર. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ છે એ તમારો માગેલ અને સુપર ડુપર હટકે જવાબ છે, જેને ગોળીય વક્ર સપાટી માટેનું સમીકરણ કહે છે. બોલો, જેને જેને ગોળીય વક્ર સપાટી માટેનું સમીકરણ કહે છે. જે હવે તમને ખબર હોય, ભલે મેળવું બહિર્ગોળ માટે, પણ અંતર્ગોળ માટે સાચું જ થાય બરાબર. જે બહિર્ગોળ તેમજ અંતર્ગોળ બંને વક્ર સપાટીઓને લાગુ પાડી શકાય છે. ડન, ક્લિયર, પરફેક્ટ, બરાબર ને? તો આ સાબિત થઈ ગયું. પણ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે માય ફ્રેન્ડ, અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આ જગ્યાએ આ તમે જે સમીકરણ યુઝ કરો છો ને,
બરાબર આ સમીકરણ ક્યારે વેલિડ થશે તો કે પ્રકાશનું કિરણ N1 માંથી N2 માં જાય જુઓ N1 માંથી N2 માં જાય અહીંયા તમારી વસ્તુ છે ને અહીંયા તમારું પ્રતિબિંબ છે તો હવે કદાચ તમને કોઈ એમ પૂછે આ N1 માંથી N2 માં જશે ને ત્યારે બરાબર છે કદાચ તમને કોઈ એમ પૂછે આ જસ્ટ ખાલી તમારી જાણ માટે એક્સ્ટ્રા વસ્તુ કહું છું આ એક્સ્ટ્રા અહીંયા તમારી થિયરી પૂરી અહીંયા તમને જસ્ટ એક એક્સ્ટ્રા કરીને વસ્તુ કહી દઉં એક સમીકરણ સીધું લખવા અહીંયા લખતા શીખવાડી આપું કે જો પ્રકાશનું કિરણ અહીંયા N2 માંથી N1માં જતું હોત તો તમને એમ કે ચાલો અહીંયા વસ્તુ મૂકો અને અહીંયા પ્રતિબિંબ મેળવો અને સમીકરણ મેળવો તો મહેનત નહીં કરવાની મહેનત નહીં કરવાની તમે અહીંયા શું કર્યું તો કે વસ્તુ અહીંયા હતી એના બદલે અહીંયા મૂકી દીધી તો વસ્તુ N2 માં થઈ ગઈ પ્રતિબિંબ N1 માં થઈ ગયું તો ઉલટા પુલટા સ્ટેપ બીજું કઈ નહીં જ્યાં જ્યાં N1 ત્યાં ત્યાં N2 જ્યાં જ્યાં N2 ત્યાં ત્યાં N1 વા ભાઈ વા તો ફટાકથી ચલો આ મને ઇક્વેશન લખાવી દો તો શું આવે તો અહીંયા પાછું મથવાનું નહીં સીધું સમીકરણ મળે માઇનસ N2 ના છેદમાં U પ્લસ N1 ના છેદમાં V જોજી 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 અહીંયા N2 માઇનસ N1 ને તો અહીંયા N1 માઇનસ N2 ના છેદમાં R બીજું કઈ નહીં બાકી નો ચેન્જ તો આ ખાસ ધ્યાન રાખવાનું છે સપાટી કોઈ પણ હોય એની સાથે સમીકરણને લેવા દેવા નથી એ કોમન જ છે પણ વિદ્યાર્થી મિત્રો તમારી સપાટીમાં કિરણ N1માંથી N2માં જાય છે કે N2માંથી N1માં જાય છે એના ઉપર સમીકરણ ડિપેન્ડ રહેશે તો આ ચર્ચા આપણી 3 માર્કની વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરી જાહેર કરીએ છીએ બરાબર અગત્યની થિયરી જબરજસ્ત થિયરી હવે નેક્સ્ટ પડાવ આપણો આના ઉપરના દાખલાઓ કેવા હશે આના ઉપરના MCQ કેવા હશે એના ઉપર રહેશે પણ આ થિયરી હટકે 3 માર્કમાં ખાસ એટલે ખાસ પ્રિપેર કરી લેવી મુદ્દાઓ સાથે મેં લખેલી છે એક એક સ્ટેપ સમજાવેલા છે વ્યવસ્થિત પુનરાવર્તન કરી લેવું અને 3 માર્કની આ થિયરી પરફેક્ટલી પ્રિપેર કરી લેવી તો અહીંયા સુધી રાખીએ છીએ આ જ રીતે મળતા રહેશું મળીએ નેક્સ્ટ એપિસોડની અંદર ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ટાટા બાય બાય સી યુ ફ્રોમ આર્કેશર થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ એન્ડ એન્જોયિંગ ધીસ સેશન